हेलो फ्रेंड्स, आपનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે મગની દાળની કચોરી બનાવવાના છીએ। તો એમના માટે આપણે જોઈશે મગની દાળ છે, મેં પલાળી અને લીધી છે 2 થી 3 કલાક મેં અને ઠંડા પાણીમાં પલાળી હતી, ચણાનો લોટ, વરિયાળી, આખું જીરું, મેંદાનો લોટ, લવિંગ અને તીખા છે, આખા ધાણા છે, તેલ છે। सौ प्रथम आपणे मेंदो लईशुं, तेमां आपणे मोण एड करीशुं तेलनुं 1 થી 2 चमची। हवे आपणे मीठुं नाखीशुं स्वाद प्रमाणे 1/2 चमची अने पाणीथी लोट बांधी लईशुं। आ रीतना हवे आपणो आ लोट छे ते बंधाई गयो छे अने आपणे थोड़ी वार माटे ढांकी अने राखी देशुं। हवे आपणे आ बधा आपणा सूका मसाला छे तेमने सूकी लईशुं। आपणे धाणा 1 થી 2 चमची लीधा छे, आखू जीरुं छे 2 चमची, લવિંગ અને તીખા છે 1 ચમચી, વરિયાળી 2 ચમચી લીધી છે। હવે આપણે આ બધાને અચકચરા શેકી લેવાના છે। હવે આપણા આ મસાલા શેકાઈ ગયા છે, આપણે આને મિક્સચરમાં અચકચરા ક્રશ કરવાના છે। तो आ रीतना मैं बधा सूका मसाला था तेने मिक्सचर जार में अधकचरा में पीसी लीधा छे। तो आज रीतना आपणे मगनी दाळ जे पलाळेली छे तेने पण आपणे पीसी लईशुं अधकचरी पीसवानी छे। 2 चमची मैं तेल लीधुं छे, आपणे तेमां आपणा जे मसाला क्रश करेला हता ते एड करी देशुं अने तेने हलावता रहीशुं। धीमा तापे आपणे आ करवानुं छे, नहींतर मसाला छे ते बळी जशे। आ रीतना हवे आपणे तेमां चणानो लोट एड करीशुं 1 થી 2 चमची अने आने पण शेकी लईशुं। धीमा तापे आपणे शेकवानो छे आने। હવે આ આપણા મસાલા છે તે શેકાવા આવ્યા છે અને આપણે ધીમા તાપે શેકવાના છે। હવે આપણે તેમાં આદુની પેસ્ટ એડ કરીશું, મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ એડ કરીશું, ચટણી એડ કરીશું, હિંગ એડ કરીશું અને આને હલાવી લઈશું। હવે આપણા આ મસાલા શેકાઈ ગયા છે, આપણે આમાં અધકચરી જે મગની દાળ પીસેલી હતી તે એડ કરી દઈશું। તેમાં હળદર એડ કરીશું 1/2 ચમચ અને આને હલાવી લઈશું। આપણે આને ધીમા તાપે શેકતા જવાનું છે। હવે આપણે આમાં ગરમ મસાલો એડ કરીશું અને તેને હલાવી લઈશું। હવે આપણું આ સ્ટફિંગ છે તે તૈયાર થઈ ગયું છે અને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દઈશું અને પછી આના બોલ્સ વાળી લઈશું। તો આ આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને આપણે નાના નાના બોલ્સ વાળી લઈશું। આ રીતના આપણે
ના 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 ના, બોલ્સ વાળી લેવાના છે ને, આવી જ રીતના આપણે બધા જ વાળી લઈશું. રીતના મેં બધા જ બોલ્સ વાળી લીધા છે. હવે આપણે આની કચોરી બનાવીશું. તો એમના માટે આપણે એક લુઓ લઈ અને તેમની પૂરી છે તે વણી લેવાની છે. આ રીતના મેં વણી લીધી છે. હવે આપણે જે બોલ્સ બનાવેલા હતા તેને રાખી દઈશું અને આને આ રીતના આપણે પેક કરતા જઈશું. આ રીતના આને પેક કરી દેવાનું છે અને વધારાનો જે ભાગ છે તેને કાઢી લઈશું. આને આ રીતના દબાવી દઈશું. તો આપણી આ કચોરી છે તે તૈયાર થઈ ગઈ છે. આ જ રીતના આપણે બધી બનાવી લઈશું. તો આ રીતના મેં બધી જ કચોરી છે તે વાળી અને તૈયાર કરી લીધી છે. આને આપણે હવે તળી લઈશું. હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે કચોરીને તળી લઈશું. આ રીતના અને આપણે ધીમા તાપે જ તળવાની છે. આ રીતના આપણે ધીમા તાપે આને ચડવા દઈશું. આ રીતના આપણે ધીમે ધીમે એને તળી લઈશું જ્યાં સુધી ગોલ્ડન કલરની ના થાય ત્યાં સુધી. આ આપણી કચોરી છે તે તળાઈ ગઈ છે અને આપણે કાઢી લઈશું. તો આપણી આ કચોરી છે તે તળાઈ ગઈ છે.